નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. શરૂઆત એક મહત્વના સમાચારથી કરીએ. સુરતથી જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે 15 કલાકની અંદર સુરતમાં 2 આગની ઘટનાઓ સામે આવી છે. એક આગ કોમ્પ્લેક્સમાં લાગી હતી જેમાં બાળકનું મોત થયું છે, તો વેસુના સુડા આવાસમાં ગેસ લીકેજથી આગ લાગી હતી. એક જ ઘરમાં ગેસની 8 બોટલ હતી જેના કારણે ગેસ લીકેજ થયો હતો અને આગ લાગવાની ઘટના સામે આવી હતી. તો 15 કલાકની અંદર જ સુરતમાં અલગ અલગ 2 જગ્યાઓએ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક આગની ઘટના કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યારે બીજી આગની ઘટના સુડા આવાસમાં એક ઘરમાં થઈ હતી જેમાં 8 જેટલા ગેસના બાટલા ઘરમાં હતા અને ગેસ લીકેજ થતા ઘરમાં આગ લાગી હતી. જો કે પહેલી ઘટનામાં આગમાં એક બાળકનું મોત નિપજ્યું છે. તો સુરતના વેસુસુડા આવાસમાં આગ લાગી છે, ગેસના બાટલામાં લીકેજ થતા આગ લાગી છે. ઘર નંબર 104માં બની છે આ ઘટના. એક જ ઘરમાં 8 જેટલા ગેસના બોટલ હોવા હતા. સદનસીબે દુર્ઘટના હાલ ટળી ગઈ છે. ગાંધીનગરમાં સુરતના વૈસુ વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં આગના મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તપાસના આદેશ આપ્યા છે. આગની ઘટના મામલે ડીઈઓ તપાસ કરશે. આગમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. સુરતના વેસુ આગ માર્કેટમાં ગઈકાલે સાંજે ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની અસર પહેલાથી લઈને ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસીસમાં પહોંચી હતી. ત્યાં 10થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને ધુમાડામાં ગુંગળાયા હતા. સ્થાનિક દુકાનદારો તેમજ ફાયર બ્રિગેડે ટીચર સહિત 35થી વધુ વ્યક્તિને રેસ્ક્યુ કર્યા હતા. આશરે 3 કલાક બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લેવાઈ હતી. એક ટીચર અને બાળકો સહિત 9 વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે એક 7 વર્ષીય વિદ્યાર્થી મંથન જાદવનું મોત થયું છે અને શિક્ષિકા પ્રીતિબહેન પટેલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી પ્રચંડ હતી કે આગના ધુમાડા જોજોતામાં સમગ્ર આર્કેડમાં ફેલાયા હતા. દુકાનની ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં આગના ધુમાડા પહોંચતા લોકો તેમાં ફસાયા હતા, જેમને ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેઇન દ્વારા બહાર કાઢ્યા હતા. રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ માર્કેટમાં જે ભયાનક આગ લાગી હતી તેના આ દ્રશ્ય છે. આગ લાગ્યા બાદની જે પરિસ્થિતિ છે તે ખાસ અમે તમને દર્શાવી રહ્યા છે. જે આગનું જે લેવલ હતું, તીવ્રતા હતી, જે જ્વાળાઓ હતી તેને કારણે દિવાલના પોપડા ઉખડી ગયા છે, વાયરિંગો બળી ગયા છે, જે સ્લેબ હતા તે જર્જરિત થઈ ગયા છે, પાણીની લાઈનો ફાટી ગઈ છે. એટલે આના પરથી સ્પષ્ટ થઈ શકાય કે કેટલી મોટી તીવ્રતાથી આગ ઉપર સુધી પહોંચી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના જે મીટર પેટી, જે પેસેજ છે લિફ્ટની પાસેનો, તે બકેટના મીટર પેટી પાથી જે આગ લાગી હતી તે ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચી હતી આ વાયરિંગ થ્રુ જ. અને તેને કારણે જે ધુવાળો ફેલાયો હતો તે ધુવાળાથી જે વિદ્યાર્થીઓ હતા ત્રીજા અને ચોથા માળ પર, જે અત્યારે ખાસ એક ટ્યુશન ક્લાસ જ બતાવી રહ્યા છે અમે તમને, કે ત્યાંના જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ ફસાયા હતા. તે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવા માટેનો જે એક જ માર્ગ હતો આયરો, જે જ્યાંથી આપણે આવ્યા છીએ તે માર્ગ સંપૂર્ણ આગને કારણે બ્લોક થઈ ગયો હતો. અને જે માહોલ હતો તે ખૂબ જ અફરાતફરીનો થઈ ગયો હતો. વિદ્યાર્થીઓ ખૂબ જ વધારે પડતા ગભરાઈ ગયા હતા. અત્યારે એ જ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં પાણી છે, જે કાચ છે તે તૂટેલા છે. જે રેસ્ક્યુની ટીમો હતી તેમણે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. બીજી બાજુ સીડીઓ લગાવીને જે વેન્ટિલેશનની જે બારીઓ છે તે બારીઓના કાચ તોડીને એર સર્ક્યુલેશન, ધુવાળો બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. કારણ કે એર સર્ક્યુલેશન થાય તેવી વધારે પડતી જગ્યાઓ અહીંયા નથી. અને જે ફાયરના સાધનો લગાવવામાં આવ્યા હતા તે પણ ના બરાબર હતા, તેમનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં થયો હતો. જે વિદ્યાર્થીઓ હતા, જે ટીચર્સ હતા, તેઓ પોતે પણ ગભરાઈ ગયા હતા.
હતા અને તેમના દ્વારા જાતે જ આ કાચ તોડવાના પ્રયત્ન થઈ ગયા હતા. તેમાં એ વિદ્યાર્થીઓને ઈજા પણ પહોંચી હતી, ઈજાગ્રસ્ત થયા હતા. 3 જેટલા બાળકો બેભાન થઈ ગયા હતા, એક ટીચર બેભાન થઈ ગયા હતા. એમાંથી એક બાળક મંથન જાધવ કરીને જે બાળક છે તે બાળકનું દુઃખદ અવસાન થયું છે. અને બીજી બાજુ જે કૃતિ પટેલ કરીને જે ટીચર્સ છે એ ટીચર્સ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તે હાલમાં વેન્ટિલેટર પર હોય તેવા મેસેજ મળી રહ્યા છે. અન્ય એક વર્કરૂમમાંથી જેમાંથી વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. હું એક ક્લાસરૂમ તમને બતાવી રહ્યો છું કે જ્યાંથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ લગાવીને વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. એ જ જગ્યા છે કે જ્યાંથી ગઈકાલે રાત્રે જ્યારે વિદ્યાર્થીઓ ફસાયા હતા, ઉપરથી ટોર્ચ મારી રહ્યા હતા, ત્યારે અહીંયાના કાચ તોડીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવ્યું હતું. જવાનોને ઉપર ઓક્સિજનના બોટલ સાથે મૂકવામાં આવ્યા હતા અને આ જ જગ્યાએથી તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. સ્પષ્ટ છે કે જે ઘટના બની હતી તે કેટલી ગંભીર હતી અને કેવો માહોલ હતો તેના દ્રશ્યો આ વિઝ્યુઅલ્સ પરથી અત્યારે દેખાઈ રહ્યા છે. કારણ કે જે ગઈકાલે રાત્રિનો જે માહોલ હતો એ માહોલના કારણે જે અફરાતફરી સર્જાઈ હતી, જે 35 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને જે ફસાયા હતા તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ કામગીરી અહીંયાથી જ શરૂઆત કરવામાં આવી હતી અને જે પ્રમાણેની આ દ્રશ્યો અત્યારે અહીંયાના છે તે સ્પષ્ટ દર્શાવે છે કે ગઈકાલે રાત્રે કેવા પ્રકારની સિચ્યુએશન અહીંયા ઊભી થઈ હશે. કારણ કે જે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં હતા તે વિદ્યાર્થીઓને અંદર આવવા માટેનો આ એક જ રસ્તો છે, બહાર જવા માટે પણ આ એક જ રસ્તો છે અને તે જ પેસેજમાં આગ લાગતા વિદ્યાર્થીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા હતા. આ લિફ્ટ છે, લિફ્ટની બાજુનું જે બકેટ હોય છે તે બકેટમાં જ આગ લાગી હતી. ફાયરના જે સાધનો છે તે પણ આગની લપેટમાં આવી ગયા હતા અને જે વિદ્યાર્થીઓ ગભરાયા હતા એનું મૂળ કારણ જ આ છે. કારણ કે બહાર નીકળવાનો જે રસ્તો હતો તે આખો બંધ થઈ ગયો હતો અને તેને કારણે જ ફાયર બ્રિગેડને પણ રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મોટી તકલીફો પડી હતી. પરંતુ અંતે જ્યારે તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એક 7 વર્ષના બાળકનું અવસાન થયું હતું. પ્રશાસન દ્વારા તાત્કાલિક એક્શનની જાહેરાત તો કરી દેવામાં આવી હતી, પરંતુ આવા પ્રકારના જે કોમ્પ્લેક્સિસ હોય છે કે જેમાં વેન્ટિલેશન આવવા જવાના જે રસ્તાઓ હોય છે તેને પેક કરી દેવામાં આવે છે પોતાની સગવડતા માટે. તો આવા સમયે જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આવી જે માહોલ ગઈકાલે સર્જાયો હતો તેવો માહોલ નહીં સર્જાય તેને માટે પણ પ્રશાસન હવે કયા પ્રકારના પગલાં લે છે તે ખાસ કરીને જોવાનું રહ્યું. કેમેરામેન આનંદ ગુરવ સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો કોમ્પ્લેક્સમાં જે આગ લાગી હતી તેના બાદ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જો ધુમાડાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તેની જો વાત કરવામાં આવે તો જો હાઈરાઈઝ બિલ્ડિંગ હોય તો છત અથવા બાલ્કનીમાં જતા રહેવું જોઈએ. આ જે ઘટના ઘટી છે તેના અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે આ ઘટનામાં જવાબદાર કોણ છે. 4 વર્ષમાં એક પણ વાર શું અહીં ફાયર સેફટીની ચકાસણી કરવામાં જ નથી આવી? શું SMC માત્ર ફાયર સેફટી સિસ્ટમ જ જોવે છે? SMC ને શા માટે અધિકારી વાર્ષિક ચકાસણી નથી કરતા? ને ટ્યુશન ક્લાસમાં સેફટીના સાધનો કેમ નથી રાખવામાં આવ્યા? સમયસર બારીના કાચ કેમ ન ખોલવામાં આવ્યા? તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થાય છે. જ્યારે થોડોક ધુમાડો ક્લાસીસની અંદર આવ્યો હતો ત્યારે જ શા માટે કામગીરી ન શરૂ કરવામાં આવી? એક બાળકનું જે મૃત્યુ થયું છે આ સમગ્ર દુર્ઘટનામાં તેના માટે જવાબદાર કોણ હશે? જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય અને આપ હાઈરાઈઝ બિલ્ડિંગમાં હોવ તો આપે તુરંત જ છત અથવા બાલ્કનીમાં જતું રહેવું જોઈએ અને જો કાચની બારી હોય તો તે બારીને તોડી શકાય તેવા સાધનોથી તે બારીને તોડી નાખવી જોઈએ જેથી કરીને હવાની અવરજવર થાય અને શ્વાસ રૂંધાવા જેવી પરિસ્થિતિ ન ઉભી થાય. સમગ્ર દુર્ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શા માટે SMCના અધિકારીઓએ અહીં તપાસ ન કરી? આગળ વધીએ. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત થયા છે. જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેડૂતો ચિંતિત થયા છે.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અહીં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદી છાંટા પણ અહીં પડ્યા છે, ત્યારે જીરુના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે અને ખેડૂતો દ્વિધામાં છે. શિયાળામાં જ જાણે કે માવઠું થવાની હોય તેવી પરિસ્થિતિ ઉભી થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. જીરુના પાક પર આ વાતાવરણને કારણે ખતરો મંડરાઈ રહ્યો છે. સાબરકાંઠામાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા હતા. વાતાવરણમાં આવેલા આ પલટાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ પ્રકારના વાતાવરણથી જીરુના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. તો રાજ્યમાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની બે તસવીરો આપ જોઈ રહ્યા છો. બનાસકાંઠા અને સાબરકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે. ખેડૂતોના પાકને નુકસાન જાય તેવી ભીતિ છે. જીરુનો પાક જે ખેતરોમાં હાલ વાવવામાં આવ્યો છે તે પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. અચાનક જ વાતાવરણમાં આ પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠું જેવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે.